भक्ति अने शक्तिनी उपासनानुं महापर्व एटले चैत्री नवरात्रि नव दिवस सुधी माताजीनी आराधना करवामां आवे छे अने भक्तो पूजा दान पण करता होय छे। ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો। માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાઈનો લાગી। પહેલા નોરતે માં શૈલપુત્રીના અવતારમાં ભદ્રકાળી માતાનો શણગાર કરવામાં આવ્યો, વિધિસર રીતે ગઢ સ્થાપન કરવામાં આવ્યું। આ નવરાત્રીનો એક વિશેષ મહિમા છે। માતાજીની કૃપા મેળવવા ભક્તો પણ યથાશક્તિ ભક્તિ કરીને માને રીઝવવાનો પ્રયત્ન કરે છે। ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ગરબા માટે વખણે છે ત્યાં બીજી નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી માતાજીની પૂજા અર્ચના આરાધના કરવા માટે વખણાય છે અને આજ ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆત થતાં મંદિરોમાં ભક્તોની દર્શન કરવા માટે ભીડ જામી છે। નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં લોકો પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। બેન, આપ શું કહેશો, આ ચૈત્રી નવરાત્રીનું મહત્વ તમારા માટે શું છે? ભક્તિ માટેનું છે, આ નવરાત્રી ભક્તિ માટે જ છે અને માતાજી અહીંયા સાક્ષાત દર્શન આપે છે। અમે દરરોજ આવીએ છીએ, અમે વર્ષોથી અહીંયા સેવા આપીએ છીએ અને માતાજીની કૃપા, અસીમ કૃપા અમારા પર છે જ, માતાજી સાક્ષાત અહીંયા દર્શન આપે છે। બેન, એક નવરાત્રીમાં લોકો ગરબા કરે છે, આ નવરાત્રીમાં પૂજા અર્ચના અર્ચના આરાધના થાય છે, એમાં શ્રીફળની એને એકાક્ષી નાળિયેરથી એની બી પૂજા થાય છે, એની પર આના ફૂલો ચડાવાય છે, કરણના, લાલ કરણના, એવી રીતે બી સેવા થઈ શકે છે। અને આ માતાજીની દરેક ચૈત્રી, દર ચૈત્રી નવરાત્રી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। બેન, તમે પણ અહીંયા આવ્યા છો ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે? હા, પહેલા દિવસે આવી છે અને હું તો નાની હતી ત્યારથી અહીંયા દર્શન કરવા આવતી હતી અને મને તો ઘણી શ્રદ્ધા છે અને મારા હસબન્ડને બી ખૂબ જ શ્રદ્ધા હતી અને દર નવરાત્રીમાં આવીએ અને દર રવિવારે પણ અમે આવીએ દર્શન કરવા। કોઈ પરચો એવો મળ્યો છે, કોઈ માનતા પૂરી થઈ હોય? હા, બસ આમ કે મારી દીકરીને માતાજી સપનામાં દેખાયેલા કે મમ્મી મને માતાજી આવ્યા છે, પછી એને બી લઈને અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા। તમે શું કહેશો? આજે 8-9 વર્ષ ચાલુ થાય છે આપણું અને આ ચૈત્ર નવરાત્રી બહુ પવિત્ર છે, એમાં જેટલી તમે શ્રદ્ધાથી સેવા પૂજા કરો તો તમને ઘણું પુણ્ય મળે છે। એટલે કે અહીંયા પૂજા અર્ચના સેવા કરો તો ઘણું પુણ્ય મળે અને અહીંયા જોઈ શકાય છે ભદ્રકાળી મંદિરના દર્શો કે જ્યાં ભક્તો આ રીતે પ્રસાદો પણ જે છે તે ધરાવે છે। બેન, તમે પ્રસાદ ધરાવી રહ્યા છો? હા, બસ જો મનથી જે બી આપણે ઈચ્છા કરીએ, ધારો કે મેં આવી તો તમને લોકોને જોયું તો મને એમ થાય હું બી ટીવીમાં આવું, તો માતાજી મારી એ કામના પૂરી કરી, પછી બધા પ્રસાદ સમારતા હતા, મેં કીધું હું કરું તો માતાજી એ બી મને સફળ કર્યું, એટલે અહીંયા બેઠા બેઠા જ મને માતાજીના પરચા મળી ગયા। એટલે કે આ નવરાત્રીમાં લોકોને પરચા મળે જ છે તેવું લોકોનું પણ માનવું છે ને આજ માનતાના કારણે મંદિરોમાં હોય કે પછી અન્ય સ્થળો ઉપર જ્યાં માતાજી બિરાજમાન જે છે ત્યાં લોકોની ભીડ જે છે દર્શન માટે જોવા મળી રહી છે। કેમેરામેન તોસીફ મલિક સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ।